મને ઘણા પૂછ્યા કોરોના ક્યારે જશે. વચ્ચે એક જોક્સ વાંચ્યો હતો, પતિ ઘરમાં હતો ને પત્ની બોલી, કોને ખબર. બોલો, કોને ખબર આ બીમારી ક્યારે જશે. ઓલો પતિ વિચારમાં પડ્યો, મને કે છે કે કોરોના ને કે છે, એ ખબર નથી. 24 કલાક ઘરમાં બેઠો ને બેઠો હોય એટલે દર કલાકે શું હોય, ઇમ્યુનિટી પાવર વધારે, ઉકાળો આવવા દો, હળદર વાળું દૂધ આવવા દો, લીંબુનું શરબત આવવા દો. હું ઘણી વાર કહું કે આ કોરોનામાં તમે શું વધાર્યું, આરાધના વધારી. મને એક જણ કે આરાધના નથી વધારી, એક બાજુ ટંક વધાર્યા ખાવાના અને બીજી બાજુ ફાંદ વધારી, બીજું કાંઈ વધાર્યું નથી. આવા કાળમાં પણ આવી સરસ સંખ્યા 8મી થાય ને, મિરેકલ છે. મને કોઈ મહાત્માએ કીધું કે વગર પ્રવચને, મેં કીધું આ પ્રવચનનો પ્રભાવ નથી, આ પરમાત્માનો પ્રભાવ છે. અત્યારે મેં મહાવીર સ્વામીના 8મી વાત કરી હોત ને તો મને 25 પણ ના મળત, પણ શંખેશ્વરનું ખાલી નામ પડે અને બધા જ પાસ લેવા દોડી આવે ને. આયે શંખેશ્વરમાં 8મ નથી ને, માટે સુકૃતની અંદર આટલા દોડ્યા છે. આજે જો શંખેશ્વરના દરવાજા ખુલ્લા હોત તો સુકૃત આવું સાહસ કરત પણ નહીં. બરાબર વિપુલભાઈ? શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આસરો કમાલ. મરુભૂતિ રાગ પડી, ઊંઘ નથી આવતી, મારા મોટાભાઈનું મેં ઇન્સલ્ટ કરી નાખ્યું છે. બીજાના દિલ તમારાથી દુખાય અને તમને જો રાત્રે ઊંઘ ન આવે તો સમજો તમે બહુ નજીકમાં મોક્ષમાં જવાના છો. વારે ને તહેવારે કોકને હર્ટ કરીએ છીએ ને કોકનું ઇન્સલ્ટ કરીએ છીએ. અમારા ગચ્છાધિપતિ હતા, 650 ના નાયક તરીકે બેઠેલા ગચ્છાધિપતિને કોકને પ્રાયશ્ચિત આપતી વખતે કડક પણ થવું પડે, પણ અમે જોયું છે કડક થયા પછી એમની આંખો ભીની થઈ જતી. સાંજ પડે ને વ્યક્તિ જયારે પાછો વંદન કરવા આવે ત્યારે ગચ્છાધિપતિ એને પણ હાથ જોડીને કહેતા, ભાઈ મિચ્છામિ દુક્કડમ. ડાઘ રાખી ન શકે પરમાત્મા છે. આપણે બધા ડાઘ લઈને બેઠા છીએ, આપણે છદમસ્ત છીએ, પરમાત્મા કે પરમાત્મા નજીકમાં જે બનવાના હોય ને એના ભીતરમાં ક્યારેય ડાઘ રહી જ નથી શકતો. કેટલા ડાઘ છે, કપડું ઓળખાય નહીં એટલા ડાઘ છે. મરુભૂતિને થયું, લાવ સવાર પડે ને મારા બાઈને હું ખમાવી આવું. ધર્મ પામ્યો છે ને માટે રહી ન શકે. અને મરુભૂતિ સવારના પોરમાં મુઠ્ઠી વાળીને દોડ્યો જે જગ્યાએ ભાઈએ સંન્યાસ લીધો છે આશ્રમમાં, અને આશ્રમમાં જોયું તો એક શિલા ઉપર ભાઈ હાથ લાંબા કરીને કૌશક ધ્યાનમાં ઉભો છે. લાલ લાલ કલરના કપડાં પહેર્યા છે અને તાપસના કપડાં પહેરેલા સંન્યાસી બનેલા ભાઈના પગમાં, ભાઈ માફ કર, ભાઈ ઉતાવળ થઈ ગઈ, મારે આવું ના કરવું જોઈએ પણ મારાથી થઈ ગયું, ભાઈ માફી માંગુ છું, મિચ્છામિ દુક્કડમ. અને કમટની આંખ ખુલી. એમ આખા ગામમાં એકવાર ફજેતો કરાવ્યો ને હવે બહુ ડાયો થવા આવ્યો છે. બાજુમાં એક શિલા પડી છે હાથમાં, શરીર પર તો લાલ કપડાં છે પણ આંખોમાં પણ ક્રોધની લાલાશ છે. યાદ રાખજો, ક્રોધ અને વેર આ બેમાંથી ખતરનાક કોણ છે? ક્રોધ કે વેર? સવારે થાય અને સાંજે ભૂલી જાવ તો એને ક્રોધ કહેવાય, સવારે થયા પછી આવતીકાલે પરમ દિવસે આવતા વર્ષ સુધી ચાલુ રાખો એને શું કહેવાય? વેર કહેવાય. ક્રોધ કરતા ખતરનાક હોય તો ક્રોધ એ કર્મ છે ને વેર એ સંસ્કાર છે. કર્મ કરતા પણ વધારે ખરાબ જો કોઈ હોય તો આપણા સંસ્કાર છે. અનાદિકાળના ક્રોધના કુસંસ્કાર એવા છે કે તમને કોઈ માફી માંગે તમે માફી આપવા તૈયાર નથી થતા. જ્યાં કમઠે હાથમાં શિલા લીધી, કપડા બદલાયા છે, મનડા નથી બદલાયા, એમ નહીં છોડું અને પગમાં પડેલા મરુભૂતિના મસ્તક પર કમઠે જોરથી શિલા ફેંકી દીધી, માથું ફૂટી ગયું, ખોપડી ફાટી ગઈ છે, લોહીના ફુવારા ઉડ્યા છે,
અરે ભાઈ આ શું કર્યું એમ બોલતા બોલતા મારું ભૂતિનું મૃત્યુ થયું. ઓ બહુ ચિકાર વેદના થાય છે. અને એ જ વખતે પરલોકનું આયુષ્ય બંધાયું. મરુ ભૂતિ મરીને સીધા હાથીના ભૂમાં ચાલ્યા. સમાધિ ગુમ. સમ્યક દર્શન પામ્યા હતા, સાધના ચાલુ હતી, પણ મોત વખતે સમાધિ ગાયબ. અને મોત વખતે સમાધિ ગાયબ તો પરલોકમાં સદગતિ ગાયબ. ક્યાં ચાલ્યા ગયા? હાથીના ભૂમ.